दोस्तों आगळ वधीए पहेला सब्सक्राइब बटन जरूरथी दबावो अने हाँ बेल बटन पण दबावो जेथी अमारा अपलोड करेला दरेके दरेक वीडियो तमने सौथी पहेला अने जल्दी मळी शके। સ્વાધ્યાયનો દાખલો નંબર 5.21 દોરીરા ઇચ્છરે બાંધેલ 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળાકારમાં 40 રિવોલ્યુશન પર મિનિટના પરિભ્રમણથી ઘુમાવવામાં આવે છે। અહીંયા યાદ રાખીશું એક પથ્થરને દોરી વડે બાંધી લીધો છે અને એને ફેરવવામાં આવે છે। અને આ ફેરવવામાં આવે એ વખતે ઓમેગા આપી દીધો છે, કેટલો 40 રિવોલ્યુશન પર મિનિટ। ઓકે, એક્ચ્યુઅલી આ કોણીય વેગ છે એટલે 40 રિવોલ્યુશન દરમિયાન રેડિયન માપ કેટલું થાય 2π જેટલો કોણીય સ્થાનાંતર અને મિનિટ કેટલો લઈશું 60 00 કેન્સલ 2 3 ગયા તો 4π/3 ધેટ ઇઝ ઓમેગા। એક ઓમેગા મળી ગયો આપણને। પછી વર્તુળમાં 40 રિવોલ્યુશન પરિભ્રમણથી 1.5 મીટરની ત્રિજ્યામાં ફેરવવામાં આવે છે, આર ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર। તો દોરીમાં તણાવ કેટલું હશે? અહીંયાથી આપણે વિચારી લઈએ કે ટેન્શન ફોર્સ P ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ઘર્ષણ પણ હોય શકે કેન્દ્રગામી બળ તરીકે, અલગ અલગ અહીંયા તણાવ બળ છે કારણ કે આ ગોળ ગોળ ફરે છે એ દરમિયાન। તો ચલો અહીં FC equals to P થશે, થશે તો MV square upon R is equals to P। V અને ઓમેગા વચ્ચેનો એક રિલેશન છે, બોલો કેટલો થશે? V equals to R ઓમેગા છે ને, આપણે આગળ વર્તુળાકાર ગતિમાં લઈ લીધેલો છે તો V ની વેલ્યુ લેવી છે। R કેટલા છે? 1.5 એન્ડ ઓમેગા 4π/3 તો 2 જા ને 2 ઇટ મીન્સ 2π થશે। તો હવે આપણે લઈ લઈએ એમ ની વેલ્યુ આપી દીધી છે, કેટલો વજન કેટલો છે અહીંયા આગળ 0.25 અલગ રહી ગયો, એમ ઇઝ ઇક્વલ્સ ટુ 0.25। તો 0.25 V 2π² ડિવાઇડેડ બાય R 1.5 ઇઝ ઇક્વલ્સ ટુ T। ચલો સાત રૂપ આપો T ને, કેટલું થાય છે? 0.25 ઇન્ટુ 2 ઇન્ટુ 2 નો સ્ક્વેર 4 ઇન્ટુ 3.14² જો તમે સાત રૂપ આપશો તો લગભગ તમને મળશે 6.57 ન્યૂટન જેટલું મળશે। આ આપણને જે એ પાર્ટ આપી દીધો છે એ પાર્ટ, બી પાર્ટ આપણને શું કહ્યું છે કે એવો કેટલો વેગ રાખે કે જેથી 200 ન્યૂટન નું મેક્સિમમ ટી બરાબર 200 ન્યૂટન નું તણાવ બળ ખાવી શકે, તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવવો જોઈએ? મન મીન્સ વી વોન્ટ વી જો FC is equals to MV square upon R. અહીં FC બરાબર 200 ન્યૂટન, કારણ કે ઘર્ષણ બળ તરીકે શું છે આપણી પાસે? T છે, ટેન્શન ફોર્સ, તો ટેન્શન ફોર્સ જ છે તો T બરાબર 200 ન્યૂટન છે, તો V ફાઇન્ડ કરવું છે તો શું લખી શકીશું? MV square upon R is equal to T માં V square is equals to RT divided by M. તો V ઇઝ ઇક્વલ ટુ ઇન ધ સ્ક્વેર રૂટ ઓફ RT ડિવાઇડેડ બાય M. R ની વેલ્યુ 1.5, T ની વેલ્યુ 2
100 આપણને આપી દીધું છે અને m ની વેલ્યુ છે 0.25 તો સિમ્પ્લિફિકેશન કરીને આનો આન્સર આપો મને કેટલું થાય છે 1200 લગભગ 1200 1200 નું વર્ગમૂળ 34.64 મીટર સેકન્ડ રેશિયો માઇનસ મતલબ મેક્સિમમ આટલી સ્પીડ થી તમે એને બનાવી શકો કે જેથી 200 મીટર નું તૂટે નહીં ત્યાં એનાથી વધારે સ્પીડ વધારશો તો દોરડું તૂટી જશે કારણ કે મોર ધેન થઈ જશે એટલે ટેન્શન વધી જશે કે દોરડું તૂટી જશે